નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. આજે વાત કરીશું ગરીબ શીખી અંક નંબર એક જુલાઈ માસની અંદર જે આવી ગયો છે, જેમાં ધોરણ ત્રણની તમામ પ્રવૃત્તિઓનો સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવેલા છો તો આપણી ચેનલ નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દેખાઈ રહ્યું છે તેના ઉપર ડબલ ક્લિક કરી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી ધોરણ ત્રણનો જે કે વિડીયો આપણી ચેનલમાં મૂકવામાં આવે છે જે મિત્રો તમને સૌ પ્રથમ મળી રહે. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો. તો મિત્રો, ધોરણ ત્રણની અંદર જે ઘરે શીખે અંક નંબર એક છે તેની અંદર અહીંયા પહેલી તમારી પ્રવૃત્તિ આપેલી છે અંક જોડીને રંગો પૂરવાના. તેમાં મિત્રો તમારી સામગ્રીની જરૂર પડશે પેન્સિલ અને મીણિયા રંગની. અહીંયા મિત્રો તમને આપેલ અંકો છે તેને જોડી ચિત્ર પૂર્ણ કરવાનું છે અને તેમાં મનગમતા રંગો પૂરવાના છે. અહીંયા સૌ પ્રથમ વાત કરીશું તો અહીંયા તમારે મિત્રો પહેલા નંબરથી ચાલુ કરવાનું છે, પેન્સિલથી ગૂંટવાનું. એ રીતે બીજો નંબર, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસમો, અગિયારમો, બારમો, તેરમો, ચૌદ, પંદર, સોળ, સત્તર, પછી અઢાર, ઓગણીસ, વીસ, પછી મિત્રો અહીંયા તમારે એકવીસ લેવાના છે, બાવીસ, ત્રેવીસ, પછી અહીંયા ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ, પછી મિત્રો છત્રીસ, સાડત્રીસ, પછી આ બાજુ આડત્રીસ, ઓગણચાલીસ, ચાલીસ, પછી એકતાલીસ, બેતાલીસ અને તેતાલીસ, ચુમ્માલીસ અને પિસ્તાલીસ સુધી. આ રીતે મિત્રો તમારે જે ચિત્ર છે તેની અંદર અહીંયા એકથી ને પિસ્તાલીસ સુધીના અંકો છે તેના ટપકા જોડવાના છે. અને અહીંયા મિત્રો જે ડોટ ડોટ છે તે પણ તમારે પેન્સિલથી આ રીતે પૂર્ણ કરી દેવાનું છે. અને જ્યારે તમારું ચિત્ર પૂર્ણ થાય પછી તમારે મિત્રો મનગમતા આ જે બે છે બાળકો તેમાં રંગ પૂરવાના છે. તો આ હતી પહેલી પ્રવૃત્તિ. બીજી પ્રવૃત્તિ છે બાળવાર્તા મિનીનો શીરો, જેમાં મિત્રો તમારે જરૂર પડશે તમારા હાથમાં જે સ્માર્ટફોન છે તેની, જેમાં મિત્રો તમને આ જે એક બાળવાર્તા આપેલી છે મિનીનો શીરો તેની અંદર સરસ મજાની બાળવાર્તા છે. મિત્રો આ બાળવાર્તા તમે વાંચી શકો છો અહીંયાથી. જો તમને વાંચતા ન આવડે તો મમ્મી પપ્પાને અથવા ભાઈ બહેનને કહીને વંચાવવાની છે. એમ છતાં ન આવડે તો મિત્રો તમારે જો વાર્તા સાંભળવી છે તમારા મોબાઈલ દ્વારા તો મિત્રો અહીંયા તમને એક ક્યુઆર કોડ આપેલો છે. આ ક્યુઆર કોડને તમારા હાથમાં જે મોબાઈલ સ્માર્ટફોન છે તેની મદદથી સ્કેન કરી અને મિત્રો તમારે આ વાર્તા છે તે સાંભળવાની છે. અને મિત્રો આ જે મિનીનો શીરો છે તે સરસ મજાની બાળવાર્તા છે, તે સાંભળી લેજો. ત્રીજું છે બાળગીત વાંદરો વાંદરા ટોળી. અહીંયા મિત્રો તમારી સામગ્રીની જરૂર પડશે સ્માર્ટફોન. સરસ મજાનું મિત્રો અહીંયા તમને એક ગીત આપેલું છે. આ ગીત છે તે તમારે રાગ શીખવાનો છે. જે મિત્રો અહીંયા વડના જે વાંદરા હોય છે જે ગોવિંદભાઈ પરીખ નામના જે કવિ છે તેમણે લખેલું છે. અહીંયા મિત્રો તમારે ખાસ તમારા હાથમાં જે સ્માર્ટફોન છે તેની મદદથી તમારે આ જે ક્યુઆર કોડ છે તેને સ્કેન કરી અને આ જે ગીત છે તેનો રાગ શીખવાનો છે. વાલી માટે ખાસ સૂચના છે કે બાળકને આ ગીત થોડા દિવસ સુધી રોજ એકવાર સંભળાવવાનું છે, જેથી તને આ ગીત છે તે આવડી જશે. તો ખાસ ધ્યાન રાખવાનું છે વાલીઓએ. ચોથી પ્રવૃત્તિ છે ગામ નામ સંબંધ લખીએ. અહીંયા મિત્રો તમારે સામગ્રીની જરૂર પડશે પેન્સિલ. અહીંયા સરસ મજાની એક વાત આપેલી છે કે મિત્રો હું ડાંગ જિલ્લામાં રહું છું, મારું ગામ બોરખલ છે, મારા માસીનું નામ વાસુરણા છે. માસીના ગામ જતાં રસ્તામાં સોનગીર ગામ આવે છે, અમારા શિક્ષક આહવાથી આવે છે. અમારા ગામથી પૂર્વ દિશામાં લિંગા નામનું ગામ છે, ગામ આવેલ છે અને લિંગાના રાજા ત્યાં જ રહે છે. હવે તેના આધારે મિત્રો અહીંયા પ્રશ્નો આપેલા છે તે આપણે પૂરવાનું છે. તો પહેલું છે મારા ગામથી માસીનું ગામ કેટલા કિલોમીટર દૂર હશે. તો મિત્રો એનું ગામ છે બોરખલ અને એને માસીનું ગામ છે વાસુરણા. તો બોરખલથી વાસુરણા છે તે 3 કિલોમીટર છે. તો આપણે અહીંયા 3 કિલોમીટર લખીશું. બીજું છે મારા શિક્ષક રોજ કેટલા કિલોમીટર દૂરથી આવતા હશે. તો મિત્રો તેમના શિક્ષકથી આહવાથી આવે છે અને એનું ગામનું નામ છે બોરખલ. તો આહવાથી અહીંયા મિત્રો જે ગાયખસ છે તે 6 કિલોમીટર, 6 અને પછી 4 આરુ એટલે કેટલું થયું, 10 થયું. તો તમારે મિત્રો જવાબમાં આવશે 10 કિલોમીટર. ત્રીજું છે મારા શિક્ષક અમારે ત્યાં આવે ત્યારે રસ્તામાં કયું ગામ આવતું હશે. તો આહવાથી એમને ગામ બોરખલ આવે છે ત્યારે તેમની વચ્ચે જે ગાયખસ છે ગામ તે આવતું હશે. ચોથું છે ગાયખસ મારા ગામથી કઈ દિશામાં આવેલું છે. તો મિત્રો અહીંયા બોરખલ ગામ તેનું છે. તો હંમેશા આપણે જે દિશા છે તે આ દિશા હોય છે ઉપરલી, ઉત્તર કહેવાય છે. તો બોરખલથી ઉપર છે તે ઉત્તર આવેલી છે દિશા, એટલે એનું ગામ છે તે ગાયખસ ઉત્તર દિશામાં આવેલું છે. અહીંયા દોસ્તો હવે તમે પણ તમારા ગામ અને તમારા આસપાસના ગામ કે તમારા સંબંધી જ્યાં રહેતા હોય તેનું આવું ચિત્ર બનાવીને તમારે મિત્રો મમ્મી પપ્પા પાસેથી કિલોમીટર પૂછી લેવાનું છે અને આ રીતે ચિત્ર બનાવવાનું છે. પાંચમું છે તમને ફરફરિયું બનાવતા આવડતું હશે અથવા ન આવડે તો મિત્રો આપણે અહીંયા શીખીશું. તમારે સામગ્રીની જરૂર પડશે એક ચોરસ કાગળ, કાતર, ટાંકણી, સળી અને સ્માર્ટફોન.
હવે તેને માટે તમારે શું કરવાનું છે? તો સૌપ્રથમ મિત્રો એક ચોરસ કાગળ તમારે આ રીતે લઈ લેવાનો છે. તેના બે ખૂણા છે એકબીજા સાથે જોડીને એક ગડી વાળવાની છે. જે અહીંયા ગડી વાળેલી છે તે મિત્રો તમારે આ રીતે હમણાં ખેંચી અને વાળી લેવાનું છે. તેવી રીતે બીજા બે ખૂણા વાળીને પણ ગડી વાળવાની છે. અહીંયાથી વાળેલી છે, અહીંયાથી વાળવાની છે. હવે મિત્રો હવે તેના ખૂણા છે તે કાતર વડે કાપવાના છે. અહીંયા હવે ચાર ખૂણા થઈ ગયા છે. જો અહીંયા 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 અને અહીંયા, તો આ ચારેય ખૂણા કાપી લેવાના છે. દરેક ખૂણાની વચ્ચે જોડી દેવાનો છે. અને દરેક ખૂણા છે એને ક્યાં જોડવાની છે? વચ્ચે. વચ્ચેથી મિત્રો કાપવાનું નથી, ખાલી તમારે અહીંયા આ ભાગ જ કાપવાનો છે. આટલેથી આટલો ભાગ ઉપર ને આટલો, પછી એને આ રીતે વાળી લેવાનો છે. અને દરેક ખૂણાની વચ્ચે જોડી દો, તેમાં વચ્ચે ટાંકણી લગાવવાની છે અને તેને સળી સાથે જોડી દેવાની છે. તો મિત્રો આ રીતે તમે વાળી લેવાની છે અને વાળી અને તમારે અહીંયા વચ્ચે ટાંકણી લગાવવાની છે અને વાળી અને એક જે દંડી છે તે મૂકી દેશો એટલે તમારી જે ફરકડી છે તે તૈયાર થઈ જશે. વધારે મિત્રો તમારે પ્રવૃત્તિ જોવી હોય તો અહીંયા ક્યુઆર કોડ આપેલો છે, તમારા સ્માર્ટફોન છે હાથમાં તેની મદદથી તમે જોઈ શકો છો. છઠ્ઠી પ્રવૃત્તિ છે પ્રાણી પરિચય. અહીંયા તમારે સામગ્રીની જરૂર પડશે, પેન્સિલ અને છેક રબરની. અહીંયા તમને એક હાથીનું ચિત્ર આપેલું છે અને તેમાં મિત્રો આ હાથીના ચિત્રના આધારે તમારે નીચેની ખાલીગ્યા પૂરવાની છે. તો અહીંયા પહેલી ખાલી જગ્યા છે હાથીને એક ખાલીગ્યા સૂંઢ હોય છે. તો અહીંયા બે ઓપ્શન આપેલા છે, મોટી કે નાની. તો હાથીને મિત્રો મોટી સૂંઢ હોય છે. બીજું છે હાથીને સુપડા જેવા બે ખાલીગ્યા હોય છે, તો કાન કે નાક. તો મિત્રો કાન હોય છે. હાથીને પૂંછડી ખાલીગ્યા હોય મોટી કે નાની, તો નાની હોય છે. હાથીના કુલ ખાલીગ્યા પગ હોય છે ચાર કે બે, તો ચાર હોય છે. હાથીને ખાલીગ્યા આંખો હોય છે એક કે બે, તો બે આંખો હોય છે. હાથી ખાલીગ્યા પ્રાણી છે, નાનું કે મોટું, તો મોટું પ્રાણી છે. હાથી ખાલીગ્યા ખાય છે કાંકરા કે ઘાસ, તો કાંકરા ના ખાય મિત્રો, ઘાસ ખાય છે. એટલે આપણે અહીં ઘાસ લખીશું. આઠમું છે હાથીના બચ્ચાને ખાલીગ્યા કહેવાય, ગલુડિયું કે મદનિયું, તો મદનિયું કહેવાય છે. ગલુડિયું કૂતરાના બચ્ચાને કહેવાય છે. તો આ રીતે ખાલીગ્યા પૂરવાની હતી. પઢાઈ મેં આપકો આતા હૈ કોઈ ડાઉટ્સ તો 5 સેકન્ડ મેં ડાઉટ નેટ કે સાથ કરો નહીં આઉટ, બસ અપને સવાલ કે ફોટો ખીંચો ક્રોપ કરો ઓર તુરંત વિડિયો સે સોલ્યુશન પાઓ. ફિર ચાહે આપકા સવાલ ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ બાયોલોજી CBSE UP બિહાર મધ્ય પ્રદેશ અથવા અન્ય સ્ટેટ કા બોર્ડ કા હો, યહાં તક કી કક્ષા 6 સે 12 IIT જી ઓર નીટ કા સવાલ હો, સભી સવાલ કે વિડિયો સોલ્યુશન 5 સેકન્ડ મેં આપકો મિલેગે ડાઉટ નેટ એપ્સ પર. ઇસકે સાથ હી ડાઉટ નેટ એપ્સ પર ઇન્ડિયા કે નંબર 1 ડેઇલી ઓનલાઇન વિડિયો ક્લાસીસ વો ભી ઇંગ્લિશ ઓર હિન્દી મીડિયમ મેં જહાં પૂરા કોર્સ પઢાયા જા રહા હૈ, તો જાકર ઇન કોર્સ કા હિસ્સા બની ઓર ડાઉટનેસ એપ્સ ઇન્સ્ટોલ કીજીએ. સાતમું છે ચાલો વાવીએ. અહીંયા તમારી સામગ્રીની જરૂર પડશે મગ, ચોળી, મેથી જેવા બીજ, કુંડુ, નકામી બોટલ અને ડબ્બા. અહીંયા મિત્રો તમારે શું કરવાનું છે? તો સૌપ્રથમ એક કુંડુ લેવાનું છે. કુંડુ ન હોય તો નકામી મોટી બોટલ છે અથવા તેની તળીએ કાણું પાડવાનું છે. કાણું પર ઠીકરું કે ચપટો પથ્થર છે તે મૂકવાનો છે. તેના પર કાંકરા મિત્રો નાખવાના છે. અહીંયા નાખેલા છે ચિત્ર તમે જોઈ રહ્યા છો. તેના પર કાંકરા નાખો, તેના પર થોડા સૂકા પાંદડા પણ નાખી દેવાના છે. અહીંયા નાખેલા છે. ખાતરવાળી માટી છે તેમાં ભરી દેવાની છે મિત્રો. અને વચ્ચે મગના બે ત્રણ દાણા છે તે વાવવાના છે અને પાણી પાવાનું છે. જે મિત્રો અહીંયા ચિત્રમાં તમને આપેલું છે બરાબર, પાણી પાયું છે, મગના દાણા પણ નાખેલા છે. અને છેલ્લે ત્રણ દિવસમાં મગ ઉગી જશે અને દર બે દિવસે થોડું પાણી પાતું રહેવાનું છે. તો આમ આગળ જતાં તમે ફૂલ આવશે, શીંગા આવશે અને શીંગ સુકાઈ જાય ત્યારે તેમાંથી મગના દાણા છે તે તમારે કાઢી લેવાના છે. તો આ રીતે ખેડૂત મિત્રો પણ હોય છે તે આ રીતે મિત્રો જે ખેતી છે મગની તે કરતા હોય છે, એનાથી આપણને આ શીખવા મળે છે. આઠમી પ્રવૃત્તિ છે નામ અંતાક્ષરી. અહીંયા તમારે જરૂર પડશે મિત્રો પેન્સિલ અને મીણિયા રંગની. તમારે એક અંતાક્ષરી રમવાની છે. જેમ કે મિત્રો અહીંયા તમને નામ લખવાનું છે, એક તમારું નામ રમેશ છે, તો રમેશ સ આકારથી મિત્રો જે પાછળનો અક્ષર સ છે તો સ થી શારદા બન્યું, પાછળ દ આવ્યું તો દર્શન બન્યું, તો ન થી નરેશ, સ થી શંકર, ર થી રાજુ, જ થી જયદીપ, પ થી પવન, ન થી નાગજી, જી થી જિગ્નેશ, સ થી શનિ, ની થી નીરજ, પછી જ થી જગદીશ, સ થી સુશીલ, પછી લ થી લલિતા બનશે. એવી રીતે ત થી તુષાર બને છે, ર થી રાજ બને છે, જ થી જયપાલ, પછી લ થી લાલજી, જી થી જીવા, વ થી વનીશ, પછી સ થી સંદીપ, પ થી પ્રથમ, પ્રથમ અહીંયા મિત્રો મ થી મળશે મયુર, ર થી રતન, ન થી નરપત, પછી ત થી તનવીર, પછી ર થી રસિક, ક થી કેવિન અને ન થી નિશા. તો આ રીતે તમારે મિત્રો અંતાક્ષરી રમવાની છે. તો આ રીતે તમે મિત્રો આ જે આ રીતે અંતાક્ષરી રમી શકો છો. પ્રવૃત્તિ નંબર 9 છે તમારી ભૂલ ભૂલામણીની. અહીંયા તમારી સામગ્રીની જરૂર પડશે પેન્સિલની.
અહીંયા તમને મિત્રો આ ગલુડિયું છે તેની માં પાસે તમારે પહોંચાડવાનું છે। तो अँ गलूडियो है तेनी माँ पाचे पहुँचाड़ हो तो मित्रों तमारे आ रीते निकलवू पड़े छे। जे आपणे अहींथी निकळेला छे आ रीते तमे निकळशो तो तमे जे गलूडियानी माँ छे त्यां सुधी तमे पहोंचाड़ी शकशो, क्यांय अड़वा जवानुं नथी। अहींया मित्रों मेहमाननी गाडीने गामनी बहार तमारे जवानो रस्तो देखाड़वानो छे। तो सौ प्रथम मित्रों अहींया जे मेहमाननी गाडी छे ते वच्चोवच छे, आ वच्चोवच छे तेने मित्रों मेहमाननी गाडीने आ रीते तमे रस्तो छे ते बतावी शको छो। आग हूँ प्रेस करूँ छूँ तो आ रीते मित्रों मेहमान की गाड़ी ने रस्तों बताई बाहर रस्त बतावा है जे आप अँ बतालो है। तो आ रीते मित्रों ते रस्त बताई सको। आगली प्रवृत्ति है दसमी मित्रों, विडियो लाबो थी गयो है एट अँ स्टॉप कर दिए छे, नेक्स्ट विडियो बनाशू। तो मित्रों जो दस थी सोल सुधीनी प्रवृत्ति आपेली है तना विषे जी लैसु। तो मित्रों विडियो गमे तो लाइक करजो, तरा मित्रों सुधी आ वीडियो वैसे शेर करजो।